ऋतुनन्द महाकाय सूर्यकोटि समप्रभा कुरु मे નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તેજલ મેડમ આપનું પ્રણ સંસ્થામાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ માં વિષય ગણિત ગમતમાં પ્રકરણ સમય વહી જાય છે તેના વિશે અભ્યાસ કરીશું સમય વહી જાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને પણ ખબર હશે કે હવે કયો સમય કયો દિવસે દિવસે વધતો જાય છે તમે નાના છો તો નાનામાંથી જેમ દિવસ વધે છે તેમ તમે મોટા થાવ છો એક ધોરણમાંથી તમે બીજા ધોરણમાં આવો છો બીજામાંથી ત્રીજા ધોરણમાં એમ ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું દસમું એવી રીતે તમે જેમ સમય વહી જાય છે તેમ તમે મોટા થાવ છો અને તમે ધોરણ પ્રમાણે આગળ વધતા જાવ છો તો વિદ્યાર્થી મિત્રો એના જે આપણે કેટલો આમાં અભ્યાસ કરવાનો છે ઉલ્ટો સુલટો સમય ઉલટા સુલટાની સમયની એક વાર્તા છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ઉલટા સુલટાની વાર્તા જોઈએ તો જુઓ અહીં શું લખ્યું છે જ્યારે સુર સૂર્ય આત્મે ખાલી જગ્યા છે ત્યારે સુમન જાગે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આત્મે શબ્દ ઉલટો આપ્યો છે તો આપણે આત્મે ના જગ્યાએ કયો સાચો શબ્દ લખીશું તો ઉગે છે તો આપણે ખાલી જગ્યામાં ઉગે છે લખીશું તો પછી કઈ કઈ રીતે વાક્ય બનશે તો જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સુમન જાગે છે કેવી સુંદર સાંજ હવે વિદ્યાર્થી મિત્રો કેવી સુંદર સાંજ અહીં જે રંગ કરેલું છે ગુલાબી કલરના રંગવાળા જે શબ્દ આપેલા છે વિદ્યાર્થી મિત્રો એને આપણે ઉલટાએ ઉલટા છે એને આપણે સુલટા કરીને શબ્દ લખવાનો છે તો સાંજનો ઉલટો શું થશે તો સવાર તો ખાલી જગ્યામાં આપણે લખીશું સવાર એવી જ રીતે તે ઝડપથી બે કલાકમાં ખાલી જગ્યા પોતાનું મોં ધોવે છે તો કલાકમાં તો એના સુરટું કઈ થશે એનું બીજો ઊંધો શબ્દ કયો થશે તો મિનિટમાં તો હવે વાક્ય કયો બનશે તે ઝડપથી બે કલાક બે કલાકના જગ્યાએ બે મિનિટમાં પોતાનું મોં ધોવે છે અને ઝડપથી બહાર દોડી જાય છે તે સીધી જ તે સીધી જ પક્ષીઓના માળા તરફ જાય છે હવે તે છેલ્લા થોડાક મહિનાઓથી તો વિદ્યાર્થી મિત્રો ગુલાબી અક્ષરના જે અક્ષરો આપેલા છે ગુલાબી રંગના અક્ષરો તે મહિનાઓથી જ છે તો એનું શુલ્ટ એટલે કે એનું સીધું શું થશે તો દિવસો તો તે છો છેલ્લા થોડાક દિવસોથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે તે તેમાંથી ઈંડામાંથી બચ્ચું બહાર આવે છે તેની રાહ જોતી હતી પરંતુ એક અઠવાડિયામાં તો હવે જો અહીં રંગ કરેલો શબ્દ છે અઠવાડિયામાં તો ખાલી જગ્યામાં શું આવશે અઠવાડિયો હવે પરંતુ એક જ ક્ષણમાં પોતાની આંખોનો પલકારો મારે તે પહેલા એક બિલાડી ઝાડ ઉપર કૂદકો મારે છે પક્ષીની માતા મોટેથી રડે છે અને સુમન બિલાડીને ભગાડવા માટે દોડી જાય છે જ્યારે બિલાડી ઝાડ પરથી કૂદકો મારે છે ત્યારે તે મોટી લીલી કેરી સાથે અથડાય છે ધમ કરીને અથડાય છે હવે જો તમે આ ચિત્રમાં જોઈ શકો છો કેવી ધમ કરીને નીચે બિલાડી પડે છે હવે સુમન તેની પાછળ દોડી છે જો એ ધમ કરીને બિલાડી પડે છે હવે બે દિવસમાં ખાલી જગ્યામાં તે નીચે પડે છે તો દિવસમાં તો એનું છૂટું એટલે કે એનું સીધું શું આવશે તો સેકન્ડમાં તો બે સેકન્ડમાં તે નીચે પડે છે ઓ કેવું દુઃખદાયક કેરી હજુ પૂર્ણ રીતે પાકી નથી કેરી હજુ આખી

તો વિદ્યાર્થી મિત્રો તમને ઉલટા સુલટા સમયની વાર્તા ગમી હશે તમે પણ તમારા પુસ્તકમાં મેં જે ખાલી જગ્યામાં સુલટા શબ્દો લખ્યા છે તે તમે જોઈને લખી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો શું તે રમુજી ન હતું ચાલો આપણે જે વાર્તા વાર્તા કરી તે રમૂજી ન હતી આપણે તેમાં અઠવાડિયાની વાત કરી ક્ષણની વાત કરી દિવસોની વાત કરી અલગ અલગ આપણે ચોક્કસ અનુમાન કર્યું સમયની વાત કરી તો તે રમૂજી ના લાગ્યું બરાબર ને તો તમે ચોક્કસ અનુમાન કર્યું હશે કે રંગ રંગીન શબ્દો ખોટા છે તો નીચે જો ખાનામાંથી સાચા શબ્દ પસંદ કરીને મેં ખાલી જગ્યામાં દર્શાવ્યા છે તમે પણ જાતે પ્રયત્ન કરો આ શબ્દ જે આપેલા છે તે આગળ મેં જે ખાલી જગ્યામાં શબ્દ લખેલા છે આમાંથી પસંદ કરીને મેં ખાલી જગ્યામાં શબ્દ લખ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ આપણે જોઈએ તે કેટલો સમય લે છે તો જો અહીં તમે કોઈને સ્વેટર કૂદતા કે કાપડ વણતા જોયા છે તમે દરજીને તો જોયા જ હશે વિદ્યાર્થી મિત્રો તે દરજી કેવા કપડાં સીવે છે બરાબર ને હવે કોઈ એક કુંભાર એક માટલું બનાવવા માટે કેટલો સમય લે છે તે જાણવાનો તમે પ્રયત્ન કરો તો તમે સ્નાન કરવામાં કરવામાં કલાકો કે મિનિટો લેતા તો જણાવો તમે છેલ્લું સ્નાન કર્યું કે કયું કર્યું તેને વર્ષો થયા છે તો કર્યું છે તો તેને વર્ષો થયા છે હા હા વર્ષો થયા છે ના તમે સ્નાન કરવા જાવ એક વર્ષ પછી બહાર નીકળો છો બાથરૂમમાંથી ના તમે થોડા જ મિનિટમાં તમે સ્નાન કરીને બહાર નીકળો છો એવી જ રીતે જો બધાના સમય અલગ અલગ હોય છે જેમ કે જુઓ સ્વેટર ગુંતા તો સ્વેટર ગુંતા એક દિવસ અથવા બે દિવસ ત્રણ દિવસ જેમ છેલ્લામાં છેલ્લું અઠવાડિયું થાય એવી જ રીતે કાપડ વણતા પણ અઠવાડિયા જેવો સમય થાય કુંભાને પણ માટલું બનાવવા માટે એક દિવસનો સમય જાય છે એવી જ રીતે દરજીને કપડાં સીવા માટે એક આખો દિવસ જાય છે અથવા આપણી મમ્મીને જમવાનું બનાવતા બે એક કલાક અથવા બે કલાકો થાય છે આપણને જમતા અડધો કલાક એટલે કે મિનિટો થાય છે મમ્મીને કપડાં ધોતા કલાકો થાય છે એવી જ રીતે અલગ અલગ કાર્યો માટે સમય કેવો અલગ અલગ હોય છે તો એવી ઘણી બધી જુદી જુદી વસ્તુઓ વિશે વિચારો તમે પણ કે જે જુદો જુદો સમય લેતી હોય તમારો કોઠો જેટલો લાંબો બનાવી શકાય તેટલો તમે જાતે પણ લાંબો બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં નીચે કોઠો આપવામાં આવે છે તમે જોઈ શકો છો હવે આ કોઠામાં મેં મિનિટો લાગે છે તે કાર્ય અલગ લખ્યા છે કલાકો લાગે છે તે કાર્ય અલગ લખ્યા છે અને જેમાં દિવસો લાગે છે તે કાર્ય અલગ લખ્યા છે તો ચાલો આપણે જોઈએ અને તમને પણ વધુ સમજ પડે તો તમને તમને જે ખ્યાલ આવે મનમાં તે તમે અહીં લખી શકો છો એ કાર્ય ચાલો હવે આપણે જોઈએ પહેલા મિનિટો લાગે છે તો જો મિનિટો ક્યારે લાગે તો સ્નાન કરતી વખતે મિનિટો લાગે પછી દૂધ ઉકાળવું મિનિટો લાગે છે જમવામાં મિનિટો લાગે બૂટ પહેરવામાં મિનિટો લાગે રોટલી બનાવવામાં મિનિટો લાગે માથું ઓળવામાં મિનિટો લાગે બ્રશ કરવામાં મિનિટ મિનિટો લાગે ઘરથી શાળાએ જવામાં પણ મિનિટો લાગે છે હવે ચાલો વિદ્યાર્થી મિત્રો તમને પણ એવું કદાચ મનમાં ખ્યાલ આવે કે કોઈ તમે કાર્ય કરતા હોય તેના માટે તમે મિનિટો લાગતો હોય મિનિટ જેટલો સમય લાગતો હોય મિનિટો એટલે કે વિદ્યાર્થી મિત્રો દસ પંદર વીસ પચીસ ત્રીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ એને મિનિટો કહેવાય જ્યારે સાહીઠ મિનિટથી વધારે સમય જાય તો તેને કલાકો કહેવાય હવે ચોવીસ કલાકથી વધારે સમય જાય તો તેને દિવસો કહેવાય છે બરાબર એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો ચાલો હવે તમે પણ જેટલો સમય કોઈ કાર્ય કરતા હોય અને મિનિટો તમે લેતા હો તેમાં મિનિટ જેટલો સમય લેતા તે તમે કાર્ય અહીં કોષ્ટકમાં પણ નીચે જાતે કોષ્ટક દોરીને લખી શકો છો હવે કલાકો લાગે છે તેવું તો શર્ટ સીવામાં જમ જામવામાં શાળાનો એક દિવસ કેક બનાવવા દિવસથી રાત થવામાં ખોરાકના પાચનમાં મિત્રો સાથે ફિલ્મ જોવામાં અને ગૃહ કાર્ય કરવામાં તો વિદ્યાર્થી મિત્રો જો અહીં કલાકો લાગ્યા લાગે છે તે કાર્ય મેં અહીં કોષ્ટકમાં દર્શાવ્યું છે હવે તમે શું કરશો તમે પણ કોઈ એવું કાર્ય શોધો તમને ખ્યાલ આવે તો કે જે કાર્ય તમને કરતા કલાકો લાગે અને એ કાર્ય તમે અહીં કોષ્ટકમાં લખી શકો છો તમે જાતે કોષ્ટક તમારી નોટબુકમાં લખો હવે દિવસો લાગે છે તેવા કાર્ય જોઈએ તો સ્વેટર ગૂંથવામાં સાડી વણવામાં કેળાને પાક્કું થવામાં બીજમાંથી છોડ બનવામાં ઘરને ધૂળવા એટલે કે ઘરને ખંકેરવા નવું ઘર બાંધવા માટે ઘર તોડીએ છે ને તે હવે માથાના વાળ વધવામાં આપણને આપણા માથાના વાળ વધવામાં પણ દિવસો લાગે છે એક મિનિટમાં કે કલાકોમાં વાળ વધી જતા નથી ઘણા બધા દિવસો થઈ જાય ત્યારબાદ આપણે માથાના વાળ કપાવા જઈએ છીએ ને વાળંદ પાસે

પૂર્ણ કરો અને તમે તમારી નોટબુકમાં પણ આ જે કાર્ય આપેલા છે એ કાર્ય તમે લખી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ કેટલીક વધારે ઝડપી અને કેટલીક વધારે ધીમી એવી બીજી કેટલીક બાબતો વિશે તમે પણ વિચારો તેની લાંબી યાદી તૈયાર કરો સેકન્ડલી છે એટલે કે સેકન્ડ લાગે છે એક મિનિટ કરતાં ઓછો સમય તેને સેકન્ડ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો સેકન્ડ લાગે તેવી કેટલીક આપણે બાબતો જોઈએ તો જેમ કે આંખો પટપટાવવામાં જેમ કે આપની આપણી જે આંખની પાપણ છે તે કેવું એક જ સેકન્ડ બંધ થાય છે ને ખુલે ખુલે છે બરાબર તો એ આંખો પટપટાવામાં સેકન્ડ લાગે છે જ્યારે ઊંઘવામાં કલાકો લાગે છે આપણે જ્યારે સાંજે સૂઈએ છીએ તો સવારે ઉઠીએ છીએ તો આપણે કલાકો સુધી સુઈ રહીએ છીએ પણ આમાં સેકન્ડની વાત કરી છે તો ચપટી વગાડવામાં પણ આપણે જેમ ચપટી વગાડે છે તો ચપટી વગાડતા પણ સેકન્ડ લાગે છે પછી તાળી પાડતા પણ સેકન્ડ લાગે છે એવી જ રીતે દવા ગળવામાં આપણે જ્યારે બીમાર થયા હોય તો ડોક્ટર દવા આપે છે દવા ગળીએ તો આપણે મોંમાં દવા મૂકીને પાણી પીએ છીએ તો એમાં પણ સેકન્ડ લાગે છે એવી જ રીતે જો આપણે કોઈ ઝાડ નીચે બેઠા હોય ને આપણા માથા પર કોઈ ફળ પડે અથવા કોઈ એવું પણ પડે અથવા કોઈ કચરો પડે તો તેને સેકન્ડ લાગે છે એવી જ રીતે ઝાડ પરથી ફળ નીચે પડવામાં અને આપણે જ્યારે શરદી થઈ હોય અથવા આપણે આપણને છીંક આવતી હોય તો છીક ખાવામાં એટલે કે સેકંડ લાગે છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ સેકંડ લાગે છે તેવી બાબતો મેં અહીં તમને સમજાવી છે હવે ચાલો ઝાડ હવે ચાલો આપણે મહિનાઓ લાગે છે તેની આપણે કેટલીક બાબતો સમજે જેમ કે ખેતર ખેતર તો તમે જોઈ છે ખેતરમાં પાક કરવામાં આવે તો પાક તરત બીજા દિવસે એકદમ પાકો થઈ જતો નથી તેને ઘણા મહિનાઓ લાગે છે અને પાક એકદમ પરિપક્વ એટલે કે પાક પાકે છે તો ઘઉં ઉગાડવામાં બીજમાંથી છોડ સુધી મહિનાઓ લાગે દિવસો લાગે છે ત્યારબાદ મહિનાઓ સુધી આપણે તેને સાચવીએ છીએ પરિપક્વ થઈ જાય એટલે કે પાકી જાય છે ત્યારે મહિનાઓ સુધી આપણે તેને સાચવીએ છીએ એટલે કે ઘઉંને ઉગાડવામાં અને બીજમાંથી છોડ સુધી તેને મહિનાઓ લાગે છે એવી જ રીતે ઉનાળાથી શિયાળો આવવામાં પણ મહિનાઓ લાગે છે એવી જ રીતે હવે વિદ્યાર્થી મિત્રો એક દિવસ એવું તો છે નહીં કે એક દિવસે આજે આપણને ઠંડી લાગે તો આવતીકાલે આપણને ગરમી લાગશે કેમ કે એનો ચોક્કસ સમયગાળો હોય છે કે ત્રણ કે ચાર મહિના આપણને ગરમી લાગે મહિનાઓ સુધી એવી જ રીતે ત્યારબાદ ત્રણ ચાર મહિનાઓ પસાર થાય ત્યારબાદ શિયાળો આવે છે હવે માના ગર્ભમાંથી બાળકનો જન્મ થવામાં તો માના પેટમાં જ્યારે બાળક હોય તો તેનો જન્મ થવામાં નવ મહિના લાગે છે એટલે કે મહિનાઓ લાગે છે હવે એવી જ રીતે આપણે જ્યારે નવું ઘર બનાવતા હોય તો મકાન ચણવામાં નવું ઘર બનાવવામાં મહિનાઓ લાગે છે તો એ વિદ્યાર્થી મિત્રો નીચેની પ્રવૃત્તિઓ થોડી જ મિનિટો લીધી છે તે તમે અહીં જોઈ શકો છો થોડી મિનિટો લીધી છે તે કઈ છે તો શૌચાલય જ્યારે આપણે શૌચાલય જઈએ છીએ તો થોડી જ મિનિટોમાં આપણે જઈને બહાર નીકળીએ છીએ ચાલો હવે આપણે બીજી એક રમત રમી તાળી પાડો તાળી પાડો તમે જીલો તે પહેલા તો ચાલો આ રમત રમો વિદ્યાર્થી મિત્રો તમે પણ આ રમત તમારી જાતે ઘરે રમી શકો છો તો પથ્થરને हवाમાં ઉછાળો તમે જીલો એટલે કે કેચ કરો તે પહેલા એક તાળી પાડો હવે તમે જીલો તે પહેલા બે વખત તાળી પાડો વધુ તાળીઓ પાડવાનો પ્રયત્ન કરો હવે તમે પથ્થરને જીલો તે પહેલા તમે કેટલી વાર તાળી પાડી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં મે જવાબમાં લખ્યું છે કે પથ્થરને હવામાં ઉછાળીને ઝીલો તે પહેલા હું બે વખત તાળી પાડી શકું છું વિદ્યાર્થી મિત્રો તમે પથ્થરને હવામાં ઉપર ઉછાળો અને પથ્થર જ્યારે ફરીથી નીચે આવે આપણા હાથમાં ત્યાં પહેલા આપણે કેટલી તાળીઓ પાડી શકીએ છે તે તાળીઓ તમે તમારી જાતે પર લખી શકો છો હવે ચાલો આપણે બીજું જોઈએ તા થઈ જુદા પ્રકારની તાળીઓ બે વખત તાળી પાડો અને એક બે બોલો તાળી પાડવાનું ચાલુ રાખો એક બે એક બે એક બે તમે બોલતા જ જાઓ બોલો તા થઈ હવે તમારા પગના ડગલા ભરો લેફ્ટ રાઈટ એટલે કે ડાબો અને જમણો તો લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ હવે ત્રણ તાલ સાથે તાળી પાડો એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ હવે કહો તમે કે તા થઈ તત તત તા થઈ તત તા થઈ તત તત હવે તમે તમારા પગલા પગના ડગલા લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ શકશો તો તમારામાંના કેટલા કેટલા જણ બોલી શકે છે અને ડગલા ભરી શકે છે તો અમારામાંના મોટા ભાગે બધા બાળકો એક સાથે બોલી શકે છે અને ડગલા ભરી શકે છે કેમ કે આપણે બધા સાથે આ રમત રમવાની છે તો આપણે જેમ બોલીશું તેમ આપણા મિત્રો પણ બોલશે હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં તમે શોધી કાઢો કે તમે લોકોને તબલા વગાડતા ઢોલ વગાડતા સાંભળ્યા છે તો તે વગાડે છે તેવા થોડા તાલ શોધી કાઢો વળી પૂછો કે તે જે તાલ વગાડે છે તેને કયા બોલ કહેવાય છે કેવા બોલ કયા બોલ કયા શબ્દ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે ઢોલના શબ્દ સાંભળ્યા છે કોઈ દિવસે ઢોલ વાગતા જોયું છે તમે જોયું તમે જોયું તો ના હોય પણ તમે ટીવી જોતા હશો તો ટીવીમાં તમે જોયું હશે કે કોઈ વ્યક્તિ ઢોલ વગાડતો હશે તો એનો અવાજ કેવો આવે છે તો ઢમ ઢમ એવો અવાજ આવે છે તો તેના બોલ કયા થયા તો હવે આપણે કેટલી ઉંમરના છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલી ઉંમરના છીએ તમે કેટલી ઉંમરના થયા છો તો તમે કયા ધોરણમાં આવ્યા છો હમણાં ત્રીજા ધોરણમાં તો તમે વિદ્યાર્થી મિત્રો તમે સાત કે આઠ વર્ષના હશો તો તમે પણ તમારા વાલીની મદદ લઈને તમે પૂછી શકો છો કે મારી ઉંમર કેટલી થઈ હવે જો વિદ્યાર્થી મિત્રો મારી આજની ઉંમર એટલે કે તમારી આજની ઉંમર એટલે કે તમે કેટલા વર્ષના થયા તો તમે જેમ કે ઉદાહરણ તરીકે મેં તમને કહું કે તમે આઠ વર્ષના થયા મારી મમ્મીની આજની ઉંમર તો તમે તમારી મમ્મીને પૂછી શકો છો કે તમારી મમ્મીની આજની ઉંમર કેટલી થઈ તો ઉદાહરણ તરીકે જેમ કે મમ્મીની ઉંમર થઈ હોય તો 43 વર્ષ એવી જ રીતે મારા નાનીની આજની ઉંમર તો તમારા જે મમ્મીના મમ્મી છે તેમની ઉંમર કેટલી થઈ હશે તો તેમની ઉંમર આશરે આજે 60 વર્ષ થઈ હશે તેમ કહેવાય હવે હું જ્યારે જન્મ્યો ત્યારે મારી મમ્મીની ઉંમર તો તમે જ્યારે જન્મ્યા ત્યારે તમારી મમ્મીની ઉંમર કેટલી હશે તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્ન તમારી મમ્મી સાથે ચર્ચા કરી શકો છો અને પ્રશ્નનો જવાબ જાતે મેળવી શકો છો હવે હું જન્મ્યા ત્યારે મારી નાનીની ઉંમર તો તમારી નાનીને પૂછી શકો છો અથવા તમે તમારી મમ્મીની મદદ લઈને પૂછી શકો છો મારી મમ્મી જન્મી ત્યારે મારી નાનીની ઉંમર અમારી ઉંમર કેટલી પછી આ ત્રણેયની ઉંમર કેટલી એટલે કે મારી ઉંમર તમારી એટલે કે તમારી ઉંમર તમારી માતાની ઉંમર અને તમારા નાનીની ઉંમર તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા મમ્મી સાથે ચર્ચા કરીને તમારા તમારી ઉંમર તમારી મમ્મીની ઉંમરને તમારી નાનીની ઉંમર વિશે તમે ખ્યાલ મેળવી શકો છો ચાલો હવે આપણે આગળ કોયડો જોઈએ ઈરફાનની ઉંમર કરતાં તેની માતાની ઉંમર બમણી છે ઈરફાનની જેટલી ઉંમર છે એની ઉંમર કરતાં તેની માતાની ઉંમર ડબલ છે તો તેઓ તેના ઈરફાન કરતા વીસ વર્ષ મોટા છે ઈરફાન કરતા કેટલા વર્ષ મોટા છે તો વીસ વર્ષ મોટા છે તો ઈરફાન અને તેની માતાની ઉંમર વિશે અનુમાન કરો તો ની ઉંમર વીસ વર્ષ છે અને તેની માતાની ઉંમર ચાલીસ વરસ છે માટે શામાટે કેમકે ઇરફાનની ઉંમર કરતા તેની માતાની ઉંમર બમણી એટલે કે એની ડબલ છે તો વીસ ના ડબલ કરીએ તો કેટલા થાય વીસ ના બે ગણા તો ચાલીસ થાય વિદ્યાર્થી મિત્રો તો ઇરફાનના માતાની ઉંમર ચાલીસ વર્ષ છે તેમ કહેવાય હવે તમે જન્મ્યા ત્યારથી કેટલા પૂર્ણ ચંદ્ર એટલે પૂર્ણ ચંદ્ર એટલે કે વિદ્યાર્થી મિત્રો પૂનમ તો પૂનમ પસાર થયા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એક મહિનામાં એક પૂનમ આવે છે તો એક વર્ષમાં કેટલી પૂનમો આવે તો એક વર્ષમાં કુલ બાર પૂનમો આવે છે તો હવે તમે જન્મ્યા ત્યારથી કેટલા તમે કેટલા પૂર્ણ ચંદ્ર જોયા કેટલા પસાર કર્યા તો આપણે પૂર્ણ ચંદ્ર ગણવા હોય તો કઈ રીતે ગણીશું તો આપણે આજની ઉંમર તો આજની ઉંમર કેટલી છે તમારી જેમ કે આઠ વર્ષ થયા હોય તો આઠ વર્ષ થયા હોય અને એટલે કે બાર બરાબર તો બાર એટલે કે એક વર્ષની પૂનમ એટલે કે આઠ ગુણ્યા બાર બરાબર તો આઠ ગુણ્યા બાર તમારી ઉંમર કેટલી થશે તમે આઠ વર્ષના થયા અને એક એક વર્ષમાં બાર પૂનમ છે તો આઠ વર્ષમાં કેટલી પૂનમ ગઈ હશે તો બાર ગુણ્યા આઠ બરાબર કેટલા થશે તો છન્નું પૂનમ પસાર થયા છે તેમ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને સમજ પડી હશે કે આપણે તમે જન્મ્યા ત્યારથી આજ સુધીની પૂનમો આપણે કેટલી પસાર કરી જો તમારા વરસ વધારે હોય તો તમે તે વર્ષને લઈને તેનો ગુણાકાર તમે સાથે કરીને તમે તમારો આજ આજે હાલ આપણે હમણાં સુધી કેટલી પૂનમો પસાર કરી તેનો જવાબ શોધી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો વિડીયો પૂરો થાય છે હવે આપણે બીજા વિડીયોમાં જન્મનું પ્રમાણપત્ર તેના વિશે અભ્યાસ કરીશું આભાર